હું કોઈ પણ વસ્તુ છે એનું એક ઇમ્પોર્ટન્સ હોય, દરેક વસ્તુનું કોઈ ઇમ્પોર્ટન્સ હોય છે અને દરેક સંખ્યાનું પોતાનું ઇમ્પોર્ટન્સ હોય. દાખલા તરીકે આવી કોઈક સંખ્યા છે 1 3 5 7, આ બધી જ સંખ્યાઓને તમે લોકો પોતાની પોઝિશન તરીકે દર્શાવો છો કે ભાઈ એકમનું સ્થાન, દર્શકનું સ્થાન, શતકનું સ્થાન, હજારનું સ્થાન, આવા બધાના સ્થાનો છે. દરેક સ્થાનમાંથી કોઈ એકને તમે ઓછો કરી નાખો તો તમે એક જે સંખ્યા છે એને કોમ્પ્રોમાઇઝ કરો છો. એટલે તમે કોઈ પણ જગ્યાથી એકમ, દશક, શતક કે હજાર કે જે પણ સંખ્યા છે એને તમે હટાવી દો છો તો એ સંખ્યા જે છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે, એટલે કે સંખ્યા જે છે ખોટા પડવાના ચાન્સ છે. તો આ જે છે સાર્થક અંકનો અર્થ એવો થાય, દરેક જગ્યા છે, દરેક સ્થાન છે, દરેક સંખ્યાનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે. કદાચ તમે લોકોને કોઈ 10મા ધોરણમાં અથવા તો પહેલા બીજા ધોરણમાં મોસ્ટલી આવતું હોય જાવ કે ભાઈ એકનું સ્થાન તો કે કયું છે, તો કે ભાઈ 1000નું સ્થાન છે, તો 1 × 1000, પછી 3નું તો કે 300, પછી 5નું તો 50, 7 તો કે ભાઈ એમના એમ 7 × 1. આવી જ રીતે દરેક સંખ્યાને ફિઝિક્સમાં સાર્થક અંક, એટલે કે જે સંખ્યા સત્ય અથવા તો સાતત્યની નજીક હોય, એટલે કે જે સંખ્યા જે છે એમાં ત્રુટિ ના હોય, ખરેખર સાચી સંખ્યાઓ છે, એને કહેવામાં આવે છે સાર્થક અંકો. સાર્થક અંકો જે છે એના માટેના અમુક નિયમ છે. એમાં નિયમ નંબર 1, એને કહેવામાં આવે છે શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ સાર્થક અંકો છે. હવે સાર્થક અંક કીધા છે 1 3 5 7, આમાં ક્યાંય પણ 0 છે તો કે ના નથી. જો 0 ના હોય તો બધા જ અંકને સાર્થક અંક કહેવાય, એટલે સાર્થક અંકોની સંખ્યા 1 3 5 7 માં થઈ ગઈ 4. હવે લેટ્સ સે હું તમને એજ માં બીજું એક એક્ઝામ્પલ આપું છું. હું આવું લખી નાખું છું 1 3 5 7 અને 0. હવે અહીંયા ધ્યાન રાખજો, જ્યારે સંખ્યામાં દશાંશ પૂર્ણાંક છે અને દશાંશ પૂર્ણાંક નથી, તો એના માટે સૌથી પહેલા યાદ રાખીએ દશાંશ પૂર્ણાંક હોવો અને દશાંશ પૂર્ણાંક છે એ વાળી સંખ્યા, અને દશાંશ પૂર્ણાંક નથી આવી બે વસ્તુઓ થઈ. દશાંશ પૂર્ણાંક નથી અને જો છેલ્લે શૂન્ય છે તો એને ગણતરીમાં લેવાતો નથી. ફરીવાર, દશાંશ પૂર્ણાંક નથી અને છેલ્લે 0 છે તો એને સાર્થક અંકમાં ગણતરીમાં લેવાતો નથી. એટલા માટે અહીંયા આપણી પાસે રકમમાં 13,570 છે તો સાર્થક અંકની સંખ્યા કહેવાશે 4. દાખલા તરીકે હું તમને આપું છું 13,570,000,000. ઓકે, તો તમે આવું લખી શકો 1 3 5 7 × 10³, પણ સાર્થક અંકમાં 10ની ઘાતોનો કોઈ પણ ઉલ્લેખ થતો નથી, એટલા માટે અહીંયા તમારા સાર્થક અંકો થઈ ગયા 4. તો સૌથી પહેલો નિયમ, શૂન્ય સિવાયની બધી સંખ્યાઓ સાર્થક છે, દશાંશ પૂર્ણાંક નથી અને દશાંશ પૂર્ણાંક છે, એવી રીતે આપણે હવે પોઈન્ટ કહીએ છીએ. જો સંખ્યામાં છેલ્લો પોઈન્ટ છે એ 0 છે અને એમાં દશાંશ પૂર્ણાંક નથી તો એને સાર્થક અંક કહેવાતો નથી, એટલે એને ધ્યાનમાં લેવાતો નથી. હવે દશાંશ પૂર્ણાંક છે તો કેટલા છે તો એની વાત કરીએ આપણે. 13,570.6, તો આના માટે દશાંશ પૂર્ણાંક છે એ કેટેગરીમાં આવે છે. ઓકે, દશાંશ પૂર્ણાંક છે, ઓકે, તો એના બે ભાગમાં વહેંચીએ આપણે કે એ સંખ્યા 1 કરતા નાની છે અથવા તો પાછળ કોઈ અંક છે, તો એના માટે સૌથી એક જ સૂત્રથી કામ ચાલી જશે. એને કહેવાય છે કે શૂન્ય એ 2 શૂન્ય સિવાયની સંખ્યાઓની વચ્ચે હોય તો બધા જ અંકો સાર્થક અંક કહેવાય. તો ચલો, અત્યારે દશાંશ પૂર્ણાંક છે કોઈ વાંધો નથી આપણને, દશાંશ પૂર્ણાંક ના હોત તોય વાંધો નતો. તો શૂન્ય જે છે એ શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચે હોય
તો એને કહેવાય છે એ સાર્થક અંક કહેવાશે તો 13,570.6 લખું અથવા 13,570.6 લખું તો કેટલા સાર્થક અંક થશે તો કે ભાઈ શૂન્ય સિવાયના અંકોની વચ્ચે છે તો સાર્થક અંકોની સંખ્યા થઈ ગઈ આપણી પાસે 6 અહીંયા 13,57.06 સાર્થક અંકોની સંખ્યા થઈ ગઈ 6 હવે હું તમને આવું આપું છું 1,300,405,06 તો કેટલા થશે બેટા કેટલા સાર્થક અંક થશે આમાં દશાંશ પૂર્ણાંક છે હા છે પણ દશાંશ પૂર્ણાંક હોવા ઉપરાંત આપણી પાસે સંખ્યા જે છે એમાં જો પાછળના જીરો જે છે એ બધા જીરો જે છે એ શૂન્ય સિવાયની સંખ્યાઓની વચ્ચે છે ડબલ જીરો છે ત્રણ અને ચારની વચ્ચે છે અને છેલ્લેથી બીજો જીરો છે પાંચ અને છ ની વચ્ચે છે એટલે સાર્થક અંકોની સંખ્યા થઈ ગઈ આઠ રૂલ નંબર આપણી પાસે આવ્યો બીજો ત્રીજો રૂલ નંબર થ્રી એવું કહે છે કે દશાંશ પૂર્ણાંક હોય અને સંખ્યા એક થી નાની હોય તો તેના છેલ્લા શૂન્યને ધ્યાનમાં લેવાય અને જો દશાંશ પૂર્ણાંક હોય અને સંખ્યા એક થી મોટી હોય તો છેલ્લા શૂન્યને ધ્યાનમાં લેવાતા નથી બંનેને એક્ઝામ્પલ આપું છું કે જો સંખ્યાને તમે ધ્યાનમાં લો અને એમાં દશાંશ પૂર્ણાંક હોય તો એના માટેના બે રૂલ છે કે ભાઈ કાં તો સંખ્યા એક કરતા નાની હોવી જોઈએ અને કાં તો સંખ્યા જે છે એ કરતા મોટી હોવી જોઈએ તો શું શું થઈ શકે તો લેટ્સ હું તમને આવું આપું છું 13.50,600 અને બીજી આપી દઉં છું 0.1350,600 ચલો ભાઈઓ કેટલા સાર્થક અંકો કહું બહેનો બોલો ફરીથી એ સ્ટોરી રિપીટ થઈ રહી છે શું કેવું છે ઉપર વાળા પાંચ 13.50,600 માં પહેલા બોલો ભાઈ પાછળના જીરો ને ધ્યાનમાં લઈ કે ના પાંચ પાંચ ઓકે કેમ પાછળના જીરો ને ધ્યાનમાં નહીં લેવા એક આપણી પાસે થઈ ગયા પાંચ હવે જરા બોલો તો બકા 0.1350,600 માં બોલો ને સાત સાત રીઝન બોલતા જાઓ ઝીરો કરતા નાની એક કરતા નાની છે એટલે દશાંશ પૂર્ણાંકમાં ત્રણ બે પાંચ બે સાત પણ જયારે હું આવું કહી દઉં છું 13,50,600 તો કેટલા થશે પાંચ બોલો દર્શીબેન શું કેવું છે પાંચ કેવું છે પાંચ 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 પાક્કું છે યસ યસ ચાર બોલો બરાબર
चार वालों को जो प्रिंस बोले जो चार, तो प्रिंस केम तारो लॉजिक चार कहेजे, बोलो चार वाला नो लॉजिक बोलो ने पांच वाला लॉजिक बोलो। चार કૃપા પટેલ નું કેવું છે? એનો નિયમ લાગે શૂન્ય ને દાન મના લેવું, છેલ્લા સંખ્યા જે એક કરતા મોટી હોય હા દશાંશ પૂર્ણાંક નથી ના છેલ્લા ઝીરો ને ધ્યાનમાં લેવાતા નથી એટલે છેલ્લા બે તો અમને મળી જશે। પછી છે 13, 50, 600 જેમાં ઝીરો જે છે 5 અને 6 ની વચ્ચે છે, શૂન્ય સિવાયના અંકોની વચ્ચે હોવાથી એને ધ્યાનમાં લેવાતો નથી એટલે પાંચે પાંચ અંકો જે છે એ ખાલી આ થશે 13, 50, 6 સુધીના, એટલે આપણી પાસે સાર્થક અંકોની સંખ્યા થઈ ગઈ 5। સારું, હવે એક ટેક્સ્ટબુક બતાવું છું તમને લોકોને, તમારે જ ટેક્સ્ટબુક છે અને એમાં આપણે ઉદાહરણમાં વાત કરીએ, તો ઉદાહરણ જે છે એની વાત કરીએ આપણે લોકો, બરોબર છે? તો જરાક નવું તમને શેર આપી દઈએ, જોતા જાઓ। એમાં છે તમારું ડોક્યુમેન્ટ્સમાં 11મું સાયન્સ, 11મા સાયન્સમાં બુક નંબર ગુજરાતી મીડિયમ, ચલો ભાઈ ન્યુ શેરમાં તમારી ડેસ્કટોપ શેર, બધાને સ્ક્રીન પર ચોપડી આવી ગઈ છે, કોઈને ના દેખાતું હોય તો કહેતા રહેજો, શૂન્ય અરે સોરી ચોપડી। ચલો બેટા બધાની રકમ પર દેખાય છે, બધાની સ્ક્રીન પર દેખાય છે કે નીચે આપેલા સાર્થક અંકો નક્કી કરો, દેખાય છે બધાને? ના દેખાતું હોય તો બોલો, કોઈને ના દેખાતું હોય તો, સ્ક્રીન ના આવતી હોય તો। નહીં દેખાતું સર, નહીં દેખાતું। ઓકે એક જ મિનિટ, ન્યૂ શેર એક્રોબેટ પીસી, હવે દેખાયું? યસ યસ 2.10 નંબર નો દાખલો જુઓ ભાઈ, આપેલા અંકો જે છે એમાં સાર્થક અંકો નક્કી કરો, એમાં સૌથી પહેલું દેખાયું તમને 0.0007 સાર્થક અંકો બોલો, તો સાર્થક અંકો માટે અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધા પાછળના ઝીરોની વાત કરી હતી, આગળના ઝીરોમાં દશાંશ પૂર્ણાંક હોય કે ના હોય એને આપણે ક્યારેય આગળના માટે કોઈ એવો સ્પેસિફિક રૂલ જ નથી, આગળના ઝીરો ને ક્યારેય કોઈનામાં પણ ધ્યાનમાં લેવાતા નથી, એ પછી દશાંશ હોય કે ના હોય, એટલે હું 0.007 લખું, 0007 લખું કે 0.00107 લખું, એમાં આગળના ઝીરો ને ક્યાંય ધ્યાનમાં લેવાતા નથી, તો આપણે પહેલાનો આન્સર બોલો જરાક, 0.007 માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? એક, એક। હવે મેં લખ્યા છે 0007 લખ્યા છે બેટા, રાઉન્ડ માર્યો એને, એમાં કેટલા? એક, એક। 0.00107 લખ્યા, એમાં સાર્થક અંકો બોલો, ત્રણ, ત્રણ। બીકોઝ ઝીરો બે સંખ્યાની વચ્ચે, ઓકે એટલે ખબર પડી ગઈ છે। ચલો ભાઈ બીજાનું બોલો, 2.64 છે, 10 ની 24 ઘાત, 3, 3 પણ 10 ની 24 ઘાત નહીં કેવા, ઘાત ને કઈ લેવા દેવા નથી। સી બોલો, ચલો 0.2370, 4, 4, 4, ચોપડીમાં આન્સર આપ્યો હશે 4 અને આ છે 3,
જ્યારે જ્યારે સીબીએસસી ની ટેક્સ્ટબુક જે છે આપણી, બરોબર છે, એમાં જેડબલઈ વાળા જે છે રેફરન્સ બુક્સ, એ લોકો એવું કહે છે કે સંખ્યા હોય એક કરતા નાની હોય ત્યારે આપણે લોકોએ દશાંશ પૂર્ણાંક જે છે એના પાછળના ઝીરો છે એને ધ્યાનમાં લેવા. અને ટેક્સ્ટબુક આપણને એવું કહે છે કે જ્યાં જ્યાં પણ દશાંશ પૂર્ણાંક હોય અને પાછળના ઝીરો આપેલા હોય તો ગમે તેટલો નાનો હોય કે મોટો હોય આપણે એ લખવાના. એટલે તમારે ટેક્સ્ટબુક જે છે એમાં તમને એનો સોલ્યુશનમાં ચાર આપેલા હશે, કેમ કે ટેક્સ્ટબુકમાં એ લોકોએ રૂલ એવો મેન્શન કરેલો છે કે જ્યારે દશાંશ પૂર્ણાંક હોય એ એક કરતા નાનો કે મોટો એવું અલગ પાડેલું નથી, છેલ્લે ઝીરો હોય તો ધ્યાનમાં લેવાનું. એટલે ટેક્સ્ટબુકના પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે આપણે ચાર લખીશું, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં યાદ રાખજો એમાં ત્રણ સાચો આન્સર છે. ચલો ભાઈ 6.032 ચાર અને એફ માટે બોલી જાઓ. ચાર હવે નીચે રકમ તમને દેખાય છે. લંબચોરસ પાતળી તકતીની લંબાઈ પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર છે, 1.005 સેન્ટીમીટર છે અને 2.01 સેન્ટીમીટર છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળ અને કદ શોધો. બોલો. તો તમારો ક્વેશ્ચન તો પહેલો એ જ થશે કે સર તમે ક્યાં આવા દાખલા જોઈ શીખવાડ્યા છે ક્ષેત્રફળ ને કદ શોધવાના. અરે યાર, ક્ષેત્રફળ કદ શોધવાના દાખલા તમે લોકો બાલ મંદિરમાં શીખીને આવ્યા ને. લંબચોરસ નું ક્ષેત્રફળ બોલો તો ભાઈ. LB ઓન્લી LB LBH એક કદ થયું LBH બકા. તો લંબચોરસની પાતળી તકતીની લંબાઈ પહોળાઈ અને જાડાઈ આપ્યું હોય તો 2 વખત LB વત્તા BH વત્તા HL સૂત્ર છે લંબચોરસની પાતળી તકતીનું. ધ્યાન રાખજો બધા કોમન ભૂલ કરે છે. બીજી ભૂલ, તમે લોકો પાપ કરવા જઈ રહ્યા છો, હજુ સુધી મને કોઈ રોક્યો નથી પાપ કરતા, જરા મને કોઈ રોકશે આ રકમમાં પાપ થતું અટકાવવા? મીટરનું સેન્ટીમીટરમાં ફેરવવું પડે. ઓકે, મીટરનું સેન્ટીમીટરમાં. તો વાસ્યો પાપ થતા રોકી નાખે. હવે અહીંયા તમારે કરવાનું કશું જ નથી. તમે જે લંબાઈ પહોળાઈને ના જે કદના સૂત્રોને જે બધું લખો છો એ લખવાના જ છે. સાર્થક અંકને ધ્યાનમાં રાખીને શબ્દ વાપર્યો છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને રાઉન્ડ ઓફના નિયમને ધ્યાનમાં રાખીને યાદ રાખવાનું. જુઓ, દાખલા તરીકે 4.234 જે છે એ મીટર છે, એને સેન્ટીમીટરમાં લઈ જવું તો 423.4 સેન્ટીમીટર થાય. દાખલા તરીકે પછી જે છે એ 1.005 સેન્ટીમીટર છે અને પછી છે આપણી પાસે 2.01 સેન્ટીમીટર છે. તો કોઈ મને કહેશે દશાંશ પૂર્ણાંક સૌથી ઓછો કોની પાસે છે આ ત્રણમાં? દશાંશ પૂર્ણાંક સૌથી ઓછો કોની પાસે છે? એટલે પોઈન્ટ પછી ઓછા આંકડા કોની પાસે છે? તો સાર્થક અંકોના દાખલાઓ જે છે સરવાળા બાદબાકી કરો કે એમાં હંમેશા ધ્યાન રાખવાનું જેની પાસે સાર્થક અંક માટેના દાખલાઓમાં પૂછ્યું હોય પોઈન્ટ પછી જેની પાસે ઓછા પોઈન્ટ્સ હોય. આન્સર દાખલા તરીકે મારો આવ્યો આવી રીતે કે આન્સર મારો દાખલા તરીકે મને ખબર નથી કેટલો આવે છે આનો ગુણાકાર, 6.0078 અથવા 6.78 આવો મારો આન્સર મળે છે મને, લેટ સે, બરોબર છે, કદાચ ક્ષેત્રફળ કે કદનો સૂત્ર મૂક્યા પછી. તો 88.0 આને તમારે કશું નથી કરવાનું, 2 × લંબાઈ વત્તા પહોળાઈ વત્તા ઊંચાઈ, ગુણાકાર તમારે કેલ્સિથી જ કરવાનો છે. મારો આન્સર આટલો આવ્યો, પણ 6.88078 લખ્યા પછી તમારે રકમમાં જોવાનો કે રકમમાં સૌથી ઓછો પોઈન્ટ પછી કેટલા આંકડા કોની પાસે છે. તો પોઈન્ટ પછી એક આંકડો છે, તો આન્સર તમે આ લખીને આવશો તો ખોટો પડશે. તો આ લખ્યા પછી તમારે આટલું લખવું પડે પોઈન્ટ પછી એક આંકડા સુધીનું. તો આ તમારું ક્ષેત્રફળ છે. તમે મીટરમાં કન્વર્ટ કર્યા હોય તો મીટર સ્ક્વેર લખજો, સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર લખજો. તો સાર્થક અંકોના દાખલામાં ઉપરનું આટલા સ્ટેપથી અટકી ગયા તો એક માર્ક જશે,
નીચેનું સ્ટેપ લખશો તો જ એનો એક માર્ક એડ થશે. તો આ જે છે સાર્થક અંકની મેથડ છે. બોલો દર્શીબેન, ક્લિયર હવે? યસ. ઓકે, હજુ કઈ ડાઉટ હોય તો બોલો. કઈ